મ્યુકર માઇક્રોસિસના ઇન્જેક્શન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, પણ ઇન્જેક્શન જ નથી. ઇન્જેક્શન ન હોવાથી દર્દીઓના સગાઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. બે દિવસથી મ્યુકર માઇક્રોસિસના દર્દીઓ માટે જરૂરી એન્ફોર્સમેન્ટ બી નામના ઇન્જેક્શન જ નથી. ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર લેતા મ્યુકર માઇક્રોસિસના દર્દીઓને જરૂરી ઇન્જેક્શન માટે હોસ્પિટલ દ્વારા જ કાર્યવાહી કરવાની રહેશે. ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલને જ ફાળવવામાં આવશે. અછત એક્ઝેક્ટ શબ્દ વાપરો યોગ્ય છે કે નહીં મને ખ્યાલ નથી, પણ જેટલી ડિમાન્ડ છે એટલા આપણે નથી મળતા. બટ એક સારી વ્યવસ્થા ગોઠવી છે, આપણને મળે છે. જે જિલ્લામાં નંબર ઓફ પેશન્ટ્સ છે, દર્દીઓની સંખ્યા છે, એ પ્રમાણે એક રેશનલ ડિસ્ટ્રીબ્યુશન મિકેનિઝમ ગોઠવાયેલું છે, અને એ તહેત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નંબર ઓફ ફાઇલ્સ મળે છે. પ્રાઇવેટમાં જે પેશન્ટ ડોક્ટરના પેશન્ટ એમના માટે મળે છે. અને આપણે બાય એન્ડ લાર્જ એક ફેર અને રેશનલ અને એક બધાને યોગ્ય રહે પ્રકારની આપણે ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા ગોઠવી છે. દર્દીના પરિવારજનોમાં એક પેનિક અત્યારે સર્જાયો છે, શું કહેવા માંગો? કોઈ પેનિક નથી આપણી પાસે. ગઈકાલે આપ્યા હતા, આપણે આજે આપશું, આજે સાંજે હમણાં આપણે આવી જશે. એટલે એ લોકો એપ્લિકેશન કરે છે, એપ્લિકેશન કરવાની આપણે એક સિસ્ટમ ગોઠવી છે. એને પૂરતા ડોક્યુમેન્ટ્સ લઈ આવવાના છે, કેન્ડિડેટ ફોર્મમાં બાહેંધરી પત્રક. હોસ્પિટલ જ આપણે નહીં એપ્લાય કરે, હોસ્પિટલો જે એમને, કારણ કે આ બીમારી એ પ્રકારની છે કે જ્યાં એક ઇન્સ્ટિટ્યુશનલ મેડિકલ અટેન્શન જોઈએ, કે હોસ્પિટલમાં માણસ હોય, ત્યાં જતો હોય, એને પૂરી દેખરેખ, સારવાર આપે, ટેસ્ટ આપે, અને પછી આ પ્રિસ્ક્રાઇબ થતા હોય છે. તો એ ચેનલ થકી આપણે ડિમાન્ડ મંગાવીએ છીએ. એ ચેનલ થકી કાલે આપણે હોસ્પિટલ થકી ઓલમોસ્ટ 21 હોસ્પિટલને આપણે કાલે પ્રોવાઈડ કર્યા હતા. આજે મળશે, આજે આપશું, એટલે કોઈ પેનિક થવાની કોઈ જરૂર નથી. મળી રહેશે બધાને, જે યોગ્ય જેને જરૂર છે એને મળી રહેશે. આપણે એક સારી વ્યવસ્થા ગોઠવી દીધી છે. અત્યારે જે ફંગસના ઇન્જેક્શનનું બધા લોકો દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે ગવર્મેન્ટે જે મેડિકલમાંથી બંધ કરાવેલ છે અને ગવર્મેન્ટે પોતાના હાથમાં લીધેલ છે, તો અમે અહીંયા તપાસ કરેલ તો આ લોકોએ એવો જવાબ આપેલો કે જે તે હોસ્પિટલના સ્ટાફને જ ઇન્જેક્શન આપવામાં આવશે, બીજા કોઈને આપે. અને અમે ત્યાં હોસ્પિટલે કહી છીએ તો એ લોકો એમ કહે છે કે ગવર્મેન્ટ પાસે સ્ટોક નથી, તો અમારે દોડવાનું ક્યાં? શું ખરેખર ગવર્મેન્ટ પાસે સ્ટોક નથી કે હોસ્પિટલવાળા અમને અજાણ રાખે છે? બીજી વસ્તુ એ કે અહીંથી કદાચ એપ્રુવલ કરી દે છે, તો અમને એ જાણકારી નથી મળતી કે તમારા ઇન્જેક્શન એપ્રુવલ થઈ ગયા છે કે નહીં. તો ગવર્મેન્ટે પ્લીઝ એટલી જાણકારી આપવી જોઈએ કે તમારા ઇન્જેક્શન એપ્રુવલ થઈ ગયા છે, તો અમને હોસ્પિટલવાળા એ ખોટું કાંઈ અમારી સાથે કરી ના શકે.